હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મીઠી મઠડી. તે જ કરવા ચોથમાં સ્પેશિયલ છે અને પ્રસાદ તરીકે વપરાય છે. જો તમે મારા વિડીયો પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ આપણે કણક બાંધશું. 175 ગ્રામ મેંદો છે તે એડ કરવાનો છે. વીસ ગ્રામ જેટલું ઘી છે ચોખ્ખું તે એડ કરવાનું છે. મુઠ્ઠી પણ તો મોણ એડ કરવાનું છે આમાં. અડધી ચમચી એલચી અને જાયફળનો પાવડર છે તે એડ કરવાનો છે. બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો સરખી રીતે બધું મિક્સ કરવાનું છે. હવે આપણે પાણીથી લોટ બાંધી લેશું. ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. હવે આપણી આ કડક બંધાઈ ગઈ છે. હવે તેને થોડો ઘી વાળો હાથ કરી દેશું. બહુ કઠણ નહીં ને બહુ ઢીલી નહીં એવી કડક બાંધવાની છે આપણે. તમે જોઈ શકો છો. હવે આપણે એને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ આપશું. હવે આપણી આ 20 મિનિટ થઈ ગઈ છે. લોટ પણ સરસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આપણે એના નાના નાના લુવા કરી લેશી. હવે આપણા લુવા તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે વણી લેશી અને જાડી જ રાખવાની છે, પતલી નથી કરવાની. તેને વચ્ચે આપણે કાણા કરી દેશું જેથી ફૂલે નહીં આપણી મઠડી. આગળ અને પાછળ બંને બાજુ આપણે કરવાના છે. આવી રીતે આપણે બધી મઠડી વણી લેશી. હવે આપણું આ તેલ આવી ગયું છે. હવે તેમાં આપણે મઠડી તળી લેશી. તેને ધીમા તાપે તળવાની છે જેથી અંદર કાચી ના રહે. તેને આછા ગુલાબી રંગની તળવાની છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો હવે આ મઠડી તૈયાર થઈ ગઈ છે આપણી. એકદમ બ્રાઉન રંગની પણ થઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તેવી રીતે બીજી પણ આપણે હવે તળી લેશું મઠડી. હવે આપણે ચાસણી બનાવશું. એક પેનમાં મેં 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે તે એડ કરશું. અંદાજે 100 ગ્રામ જેટલી છે. ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે. બહુ નથી ઝાઝું એડ કરવાનું. હવે આ ચાસણીમાં આપણે જાયફળ અને એલચીનો પાવડર છે તે એડ કરશું. અડધી ચમચી જેટલો છે. તેનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હજી થોડીક વાર લાગશે ચાસણીને. હજી આપણી ચાસણી થઈ નથી. હજી એક જ તાર બને છે. હજી થોડીક વાર આપણે રાખશું તેને. 2 થી 2.5 તાળની આપણે ચાસણી કરવાની છે. તમે જોઈ શકો છો હવે આપણી આ ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ મઠડીને ચાસણીમાં એડ કરી દેશું. હવે આપણે આને ડીપમાંથી બહાર કાઢી લેશી.
હવે તેના પર આપણે પિસ્તા સ્પ્રિંકલ કરશું. તેનાથી દેખાવ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણી આ મીઠી મઠડી. કેવી લાગી અમારી રેસીપી તે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.